વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટના કામદારોને જાણ કર્યા વિના કે નોટિસ પાઠવ્યા વિના જ છૂટા કરી દેવાતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ડમ્પિંગ સ્ટેશન પાસે પાલિકાના ડોર ટુ ડોર વિભાગમાં કામ કરતા કર્મચારીઓ આજે પડતર પ્રશ્નોની માંગ સાથે હડતાલ પર ઉતરી આવ્યા હતા. પાલિકામાં કચરો ઉઠાવવાની કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરતા વાહન ચલાવતા આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા કોન્ટ્રાક્ટના કામદારોએ પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. કામદારોનું કહેવું છે કે નવો કોન્ટ્રાક્ટ આવતા જ જે જૂના કામદારો છે, જે 10 વર્ષથી વધુ સમયથી નોકરી કરે છે, તેઓને છૂટા કરી દેતા આજે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. એક તરફ વૈશ્વિક મહામારીમાં પણ ડોર ટુ ડોરના કામદારોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કામ કર્યું. આ કામગીરીને નેવે મૂકી કામદારોને જાણ કર્યા વિના જ છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો. અમે 15 થી 16 વર્ષ થઈ ગયા છે આ કંપનીમાં ડોર ટુ ડોરમાં નોકરી કરીએ છીએ. જ્યારે 3 મહિના 4 મહિના સુધી કોરોના ચાલતું હતું, ઘરે ઘર જઈને અમે કચરો ઉપાડ્યો અને અમે કચરો ઉપાડીને લાવ્યાને એ લોકોને સબને આખા વડોદરામાં સુરક્ષા રાખી અને ફરી અમે અવડે જે કોન્ટ્રાક્ટ નવું આવ્યું છે આ કોન્ટ્રાક્ટમાં અમને પૂછ્યું પણ નહીં સામેવાળા કોન્ટ્રાક્ટે કે ભાઈ શું છે મજૂર કે શું છે ડ્રાઈવર, કોઈ બી આવે ને નોકરી કરી શકે કે નહીં કરી શકે. અમને પૂછ્યા પછ્યા વગરનું નવા ડ્રાઈવર ને નવા મજૂરો લઈ લીધા અને અમને છૂટા કરી દીધા છે. તમે કોના વિરુદ્ધમાં વિરોધ કરી રહ્યા છો? અમે અમને નોકરી લઈ લે એટલું અમે વિચે સબને કહેવા માંગીએ છીએ. સબ અધિકારો મળે ને અમારી વિચે અમારો કમ્પ્લેન સાંભળી શકે કે ભાઈ અમને પાછા નોકરી મળી શકે. તમે કોના વિરોધમાં વિરોધ કરી રહ્યા છો? અમે જે કોર્પોરેશન બધાને કહીએ છીએ, કોર્પોરેશનમાં કહીએ છીએ કે અમને જોડે પાછા ને લઈ શકે.